హలో, గుడ్ ఆఫ్టర్నూన్. జై శ్రీ కృష్ణ మహాదేవ, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં? આપનું બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. અત્યારે દેવાંગને લઈને ક્રિકેટ એકેડેમીએ જાઉં છું. ત્યાંના ગણેશના દર્શન આપ સૌને હું કરાવીશ. જો આપણું જૂનાગઢ ન્યૂઝમાં આવ્યું હતું કે ત્યાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રૂપે કે હિન્દુ મુસ્લિમ બંને થઈ અને ગણપતિની સ્થાપના કરી છે અને તેનું પૂજા અર્ચન કરે છે, તો આપણે આજે જોશું તે ગણપતિ દાદાના દર્શન કરશું. દેવાંગ પાણીની બોટલ ભરી છે. ભરી લીધી દેવાંગ પાણીની બોટલ? ચાલો ત્યારે ક્રિકેટ. કીટ ક્યાં લઈ જવાની છે દેવાંગ? તું નાનો તો પણ તો હજી કીટ નથી લઈ જવાની. ચાલ દરવાજો ખોલ, હું ગાડીની ચાવીને પર્સને લઈ લઉં. હેલો ચારમી, અમે જાય હો. જય સાંઈનાથ, જય શ્રી કૃષ્ણ. રસ્તામાં જતી વખતે મને એક કરતવ જોવા મળ્યો, જેમાં દોરડા ઉપર છોકરી ચાલી અને વિવિધ પ્રકારની પોતાની કસરતો અને એવું રજૂ કરે છે. તો તમે પણ રસ્તા ઉપર આવું દ્રશ્ય જોયું હશે. આવા દ્રશ્ય લગભગ ઘણી જગ્યાએ જોવા મળે છે. તો આવી આવડત તો નસીબદારને જ મળે છે અને આવા નસીબદાર ક્યારે બિચારા નથી હોતા. જ્યાં સુધી તેઓને યોગ્ય કદરદાન મળતા રહેશે ત્યાં સુધી એમનું જીવન ગુજરાન ચાલતું રહેશે. જો શક્ય હોય તો આપણે પણ આવા મહેનત કરીને ખાવાવાળાની કદર કરીએ અને યથાશક્તિ મદદ કરીએ. આજે રસ્તા પર જે દ્રશ્ય જોયું એ જોઈ એમ થાય કે રોજીરોટી માટે માણસ કેટલી મહેનત અને સંઘર્ષ કરે છે. જ્યારે કેટલાક લોકો પાસે સાંભળવા મળે કે કંઈ કામ ધંધો જ નથી મળતો વગેરે, જ્યારે જેમને મહેનત જ કરવી છે એના માટે કોઈ કામ નાનું કે મોટું ના હોય, જેને કંઈ નથી કરવું એની પાસે હજારો બહાના હોય. દેવાંગની ક્રિકેટની ટ્રેનિંગનો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો ચાલો આપણે ગાંધી ચોકમાં સ્થાપના કરવામાં આવેલ ગણેશજીના દર્શન કરીએ. હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ શહેરના ગાંધી ચોકમાં જોવા મળ્યું છે. જૂનાગઢ શહેરમાં અનેક જગ્યાએ જાહેર જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા હિન્દુ મુસ્લિમ એકતા કમિટી સાથે જોડાયેલા રિક્ષા ચાલકો અને ખાનગી વાહન ચાલકો દ્વારા સૌ પ્રથમ વખત ગાંધી ચોકમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. કમિટી દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની સેવા પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થયેલ છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિશમ પ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હવે આપણે મધુરમમાં સાંઈબાબાના મંદિરમાં આવેલ ગણેશ સ્થાપનાના દર્શન કરીએ.